મારી જાણમાં આવ્યું કે બપોર પછીનું જે પેપર છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વો, બપોર પછીનું પેપર સવારથી વોટ્સઅપ પર ફરે છે. જેવી મને જાણ થઈ કે તરત જ મેં મારા અધિકારીઓને સૂચના આપી અને મિત્રો મને કહેતા આનંદ છે, બોર્ડની વ્યવસ્થા પર ગૌરવ છે અને બોર્ડમાં 85,000 જેટલા કર્મચારી અધિકારીઓ કામ કરતા હોવા છતાં ફૂલ પ્રૂફ વ્યવસ્થા અમે ગોઠવી શક્યા છીએ. આ સરકારનું નહીં પરંતુ ગુજરાતનું પણ ગૌરવ છે. આ પેપર વોટ્સઅપ પર ફરતું પેપર હતું. હવે આ સાચું કે ખોટું અમારે 3 વાગ્યા સુધી રાહ જોવી પડે. 3 વાગ્યા પછી જ એ કવરનો સીલ ખોલવામાં આવતું હોય છે અને એ ખોલ્યા પછીનું આ સાચું પેપર છે. આગળનું તમને નથી બતાવતો કારણ કે પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલા માટે 6 વાગ્યા પછી તમે એને જોઈ શકશો. આ આચારસંહિતા કહેવાય, 6 વાગ્યા પછી આપ જોઈ શકશો. મિત્રો, ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આ માત્ર સરકારનો વિષય નથી, સમાજનો વિષય છે, સૌનો વિષય છે. પણ કેટલાક તત્વોને આ ન પચે અને ભૂતકાળનો ધંધો એમને જે બંધ થઈ જાય એટલે આવા નાના મોટા અડપલા કર્યા કરે. મારે આ સફળતા પછી સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમારી પરીક્ષા દરમિયાન ભવિષ્યમાં આવા કોઈ પણ વોટ્સઅપ આવે તો કોઈ પણ પ્રકારે ભયનું વાતાવરણ ન થાય. એના અમે સવારે જ કહ્યું હતું કે અમે તમામ પગલાં લીધા છે. ફૂલ પ્રૂફ મતલબ કે ક્યાંય પણ નાની મોટી લીકેજ ન રહે એ પ્રકારના. મિત્રો, વ્યવસ્થા કેવી છે? પ્રિન્ટિંગ પ્રેસ ઉપરથી સીલબંધ પેકેટમાં બોર્ડમાં સ્ટ્રોંગરૂમમાં આ પેપર્સ આવે છે. સમયસર પોલીસ જાપ્તા હેઠળ અમે જનરલ કચેરીએ આ સીલબંધ કવર મોકલીએ છીએ અને ત્યાંથી પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પોલીસ જાપ્તા હેઠળ અમારા જવાબદાર અધિકારી શ્રી સાથે એ પરીક્ષા કેન્દ્ર ઉપર જાય અને તરત જ તિજોરીમાં સીલ કરવામાં આવે છે. અને વર્ગખંડમાં જ એ પેકેટનું સીલ તોડવામાં આવે છે. એટલે કોઈ 11:30-12 એ પેકેજમાંથી કાઢી લે અને એમાં